ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એમ્સે કડક કાર્યવાહી હાથ ધરી છે. લો ગાર્ડન પાસે સર્જાતા ટ્રાફિકના કારણે એમ્સે લારી ગલ્લા દૂર કરાવ્યા. ખાઉ ગલીમાં દબાણ દૂર કરાવવા માટે એમ્સે બુલડોઝર ચલાવ્યા અને લારી ગલ્લાને હટાવવામાં આવ્યા. મહત્વનું છે કે ખાઉ ગલીના કારણે અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જે રીતે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા હાલ થોડા સમયથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, લો ગાર્ડનમાં પણ જે કાર્યવાહી કરાય છે તે અંગેના દ્રશ્યો બતાવશો, માહિતી આપશો. ચોક્કસથી મનીષા, જે લો ગાર્ડન ખાઉ ગલી છે એ લો ગાર્ડનની બિલકુલ બાજુમાં આવી છે અને કોઈપણ ગાર્ડનની બાજુમાં કોઈપણ પ્રકારનું દબાણ ન હોવું જોઈએ, જેને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે અહીંયા લો ગાર્ડન જે વિસ્તાર છે, જ્યાં ખાઉ ગલી છે, ત્યાં 39 જેટલી દુકાનો આવેલી હતી. એ તમામ દુકાનો સવારે 6 વાગ્યાથી અત્યારે એનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત છે કે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ટીડીઓની માહિતી આધારે અહીંયા જે દબાણ કરવામાં આવ્યું હતું તેમાં 250 ટેબલ હતા, 10,000થી વધુ ખુરશીઓ હતી, જેના કારણે જે લો ગાર્ડનનો આ રસ્તો છે ગાર્ડનની બિલકુલ બાજુમાં તે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આપ જોઈ શકો છો કે દ્રશ્યમાં અત્યારે જે દુકાનો છે તે હટાવવામાં આવી રહી છે. અહીંયા મોટા ભાગમાં વેપારીઓ પણ અહીંયા એકઠા થયા છે, મોટી સંખ્યામાં જે વેપારીઓ છે અહીંયા જોવા મળે છે, કારણ કે તમામ જે લોકો છે એ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. સવારે 6 વાગ્યાથી એએમસી અને પોલીસ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં જે દબાણો છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. બીજી મહત્વની વાત છે કે આ લો ગાર્ડનનો જે મામલો છે, કારણ કે કેટલીય અનેક ફરિયાદો થઈ છે આ ખાઉ ગલીને કારણે, છતાંય દબાણ દૂર નહોતું કરવામાં આવ્યું, પરંતુ અત્યારે જે એસ્ટેટ વિભાગ હાઈકોર્ટની જાટકણી બાદ એએમસી અત્યારે જાગ્યું છે અને અત્યારે જે દબાણો છે દૂર કરવામાં આવ્યું છે. હું દર્શકોને બતાવીશ કે અહીંયા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. બીજું કે અહીંયા જે તમામ જે દુકાનો હતી, ખાસ કરીને જે શેડ બનાવવામાં આવેલા હતા એ શેડ પણ તોડી દેવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે ઓનેસ્ટ જે રેસ્ટોરન્ટ છે, ઓનેસ્ટ દ્વારા પણ અહીંયા એક સ્ટોલ બનાવવામાં આવ્યો હતો. ઓનેસ્ટની જે તમામ દુકાનો હતી એમાં 28 ટેબલની ક્ષમતા હતી, જોકે અત્યારે અહીંયા 58 જેટલા ટેબલો નાખી અને દબાણ કરવામાં આવ્યું, તો એ પણ અત્યારે દૂર કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે અહીંયા ઓનેસ્ટની જે જગ્યા હું આપને બતાવીશ કે જે શેડ તોડી દેવામાં આવ્યું છે ત્યાં ઓનેસ્ટની દુકાન હતી અને ત્યાં મોટું દબાણ કરવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા એ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમામ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને મહત્વની વાત છે કે જે દબાણ જે લારીઓ છે એ જીપીએમસી એક્ટ પ્રમાણે આ તમામ જપ્ત કરવામાં આવ્યું છે, કારણ કે વેપારીઓની એવી માગણી હતી કે આ જે લારી છે અમને પરત આપવામાં આવે, પરંતુ નિયમ અને કાયદા પ્રમાણે જે તમામ જે માલ સામાન છે એ જપ્ત કરી લેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે અત્યારે કાર્યવાહી ચાલુ છે, જીસીબી દ્વારા તમામ દુકાનોને અહીંયાથી હટાવવામાં આવી રહી છે, તમામ જે દબાણ છે હટાવવામાં આવી રહ્યું છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં દબાણ અહીંયા કરવામાં આવ્યું હતું. વેપારીઓનું કહેવું છે કે અમારું 5-5 લાખ રૂપિયાના ખર્ચે અમે આ બધા સ્ટોલ ઉભા કર્યા હતા અને એનું અમને બહુ મોટું નુકસાન થયું છે, પરંતુ નિયમ અનુસાર કોર્પોરેશનને આ તમામ જે સ્ટોલ છે એ જપ્ત કરવાની પરમિશન આપવામાં આવી છે, જે તમામ જે છે એ જપ્ત કરવામાં આવી રહ્યા છે. આખી ગલીમાં જે દબાણ કરવામાં આવ્યું હતું, મહત્વની વાત છે કે જે દબાણ હતું એના કારણે લો ગાર્ડન જે વિસ્તાર છે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થતી હતી. બીજી મહત્વની વાત છે કે અહીંયા જે ટ્રાફિકની સમસ્યા થતી હતી જેના આસપાસની સોસાયટીના લોકો પણ પરેશાન થતા હતા, બીજું ન્યુસન્સ પણ ફેલાતું હતું. રાત્રિ દરમિયાન આ રસ્તો સમગ્ર રસ્તો જે બ્લોક થઈ જતો હતો, પણ અત્યારે તમે જોઈ શકો છો કે આખો રસ્તો જે ખુલ્લો થઈ ગયો છે અને જે દબાણ હતું એ તમામ હટાવી દેવામાં આવ્યું છે. આપની સાથે અહીંયા અધિકારીઓ છે, ખાસ કરીને પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ટીડીઓ પણ આપની સાથે જોડાયેલા છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, કેવા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું અને કેવી કાર્યવાહી કરવામાં આવી? લો ગાર્ડન ખાઉધરી ગલી નામથી પ્રચલિત જે છે ત્યાં 39 યુનિટ દ્વારા 250 મીટરની લંબાઈના રોડ ઉપર દબાણ કરવામાં આવેલું હતું. આજરોજ સવારે 10 વાગ્યાથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તમામ શેડ દૂર કરવામાં આવેલ છે અને જે કંઈ માલ સામાન હતો એ જપ્ત કરી અને અમારા ગોડાઉનમાં જમા કરવામાં આવશે. સર, કેટલું દબાણ કરવામાં આવ્યું, કેટલા ટેબલ હતા, કેટલી ખુરશીઓ હતી અને કેટલા સ્ટોલ? અંદાજે અમે જે સર્વે કર્યો હતો એ મુજબ 250 જેટલી ટેબલ હતા અને 2,500 થી 3,000 જેટલી ખુરશીઓથી અને સ્ટોલોથી આ દબાણ કરવામાં આવેલ હતું. અમે આની પહેલા સર્વે કરેલો હતો એ મુજબ. આ તમામ જે માલ સામાન છે જપ્ત કરવામાં આવશે? આ તમામ માલ સામાન અત્યારે અમારા દબાણ ગોડાઉનમાં જમા લેવામાં આવશે. ત્યારબાદ
एक जे वहीवटीय प्रक्रिया छे एक फॉर्म भरी अने 45 दिवस बाद अमने छोड़वामां आवशे। आभार सर। तो हूँ ये दृश्य पण बताईश के अत्यारे जे लो गार्डन दबाण हतो पण रस्तो केटलो क्लीन थई गयो छे, जे आसपासना लोको माटे एक सारी खबर छे के भाई आ रस्तो एकदम खुल्लो थई गयो छे, जेना कारणे लोकोनी हवे सरळता रही छे जावर जावर करवा माटे। अहींया केटला સ્કૂલ પણ તમે જોઈ શકો છો કે જે શેડ બનાવવામાં આવે છે ગેરકાયદેસર રીતે, જે શેડ બનાવવામાં આવે છે એ પણ અહીંયા તોડી દેવામાં આવે છે। આ હોનેસ્ટની જગ્યા હતી, આ જે અહીંયા હોનેસ્ટ સ્ટોલ હતો એ જે શેડ બનાવવામાં આવ્યું હતું, જે દબાણ કરવામાં આવ્યું હતું એ તમામ દબાણ અત્યારે એસ્ટેટ વિભાગ દ્વારા તોડી દેવામાં આવ્યું છે। તમામ જે દુકાનો છે જપ્ત કરવામાં આવી રહી છે, નિયમ પ્રમાણે તમામ દુકાનો જપ્ત થઈ રહી છે। અને બીજી મહત્વની વાત છે કે જે દબાણ જે વેપારીઓ દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું હતું એ તમામ વેપારીઓ પણ અહીંયા એકઠા થયા છે, કે એક મહિલા હતી એ મહિલા પણ અહીંયા થોડા સમય પહેલા